नमस्कार मित्रों, स्वागत है तमारू अमारे YouTube चैनल में। आज ना वीडियो में आपणे वात करीशुं नवोदय विद्यालय समिति द्वारा धोरण 6 माटे ऑनलाइन अरजी फॉर्म शुरू करवामां आवेल छे, तो विद्यार्थी जाते ऑनलाइन अरजी फॉर्म केवी रीते भरी शके तेना विशे संपूर्णपणे माहिती एक ज वीडियो में मेळवशुं। वीडियो की शुरुआत करिए ते पहेला वीडियो गमे तो लाइक अने शेर करी देजो, चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। तो सौथी पहेला मित्रों तमारे तमारा मोबाइल माथी अथवा तो लैपटॉप के पीसी माथी कोई पण एक इंटरनेट ब्राउजर ने ओपन करवानुं रहेशे अने त्यां सर्च बॉक्स में टाइप करी देवानुं रहेशे नवोदय। जेवुं तमे नवोदय टाइप करी तमे तेने सर्च करशो तो आ मुजबनी स्क्रीन ओपन थई जशे के ज्यां नवोदय विद्यालय समितिनी ऑफिशियल वेबसाइट तमने जोवा मळशे, navoday.gov.in। ते वेबसाइट उपर तमारे क्लिक करवानुं रहेशे जेथी करी नवोदय विद्यालय समितिनी वेबसाइट ओपन थई जशे। अहीं मित्रों जे इम्पोर्टेंट न्यूज छे, इम्पोर्टेंट न्यूज में तमने एक लिंक आपवामां आवेल छे, ते लिंक उपर क्लिक करी देवानुं रहेशे, ओके ना बटन उपर क्लिक करवानुं रहेशे जेथी करी फरीथी आ मुजबनी स्क्रीन ओपन थई जशे। नीचे स्क्रॉल करशो तो अहीं तमने ऑप्शन जोवा मळशे क्लिक हियर फॉर क्लास 6 रजिस्ट्रेशन, ते ऑप्शन उपर तमारे क्लिक करवानुं रहेशे जेथी करी फरीथी आ मुजबनी स्क्रीन ओपन थई जशे। मित्रों तमारे स्टडी सर्टिफिकेट ने पहला डाउनलोड करवानुं रहेशे। डाउनलोड करवा माटे क्लिक हियर टू डाउनलोड नो ऑप्शन जोवा मळे छे, तेना उपर क्लिक करवानुं रहेशे जेथी करी पीडीएफ फाइल ओपन थई जशे। अहीं मित्रों जे डाउनलोड नो ऑप्शन जोवा मळे छे तेना उपर क्लिक करशो तो आ पीडीएफ फाइल तमारा डिवाइस में डाउनलोड थई जशे। मित्रों ते पीडीएफ फाइल ने ओपन करशो एटले आ मुजबनी पीडीएफ फाइल जोवा मळशे। आनी तमारे प्रिंट काढी लेवानी रहेशे अने तमाम माहिती तमारे भरी देवानी रहेशे। ताजेतરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વિદ્યાર્થીનો અહીં ચોટાડી દેવાનો રહેશે, અહીં વિદ્યાર્થીનું નામ લખી દેવાનું રહેશે, વિદ્યાર્થી જે 5મા ધોરણમાં અભ્યાસ કરે છે તે શાળાનું નામ અહીં લખી દેવાનું રહેશે, ફરીથી વિદ્યાર્થીનું નામ અહીં બ્લોક લેટરમાં લખવાનું રહેશે, અહીં વિદ્યાર્થીના પિતાનું નામ લખી દેવાનું રહેશે, માતાનું નામ અહીં લખી દેવાનું રહેશે, એ મિત્રો વિદ્યાર્થીના વાલી અથવા તો ભાઈ બહેનનું નામ લખવાનું રહેશે, પરંતુ તે ફરજિયાત નથી, તમે તે ના લખો તો પણ ચાલશે। વિદ્યાર્થીની જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં બોક્સમાં લખી દેવાની રહેશે, અહીં શબ્દમાં જન્મ તારીખ લખવાની રહેશે, જેન્ડર અહીં મિત્રો જે લાગુ પડતું હોય તે બોક્સમાં ટીક કરી દેવાનું રહેશે, કેટેગરી જે લાગુ પડતી હોય તે બોક્સમાં ટીક કરી દેવાનું રહેશે, જો હેન્ડીકેપ ઉમેદવાર હોય તો અહીં મિત્રો જે પ્રકાર લાગુ પડતો હોય તે પ્રકાર ઉપર ટીક કરી દેવાનું રહેશે અને હેન્ડીકેપની ટકાવારી અહીં લખી દેવાની રહેશે, જો હેન્ડીકેપ ના હોય તો મિત્રો તમે તેને ખાલી છોડી શકો છો। વિદ્યાર્થીના આધાર કાર્ડ નંબર અહીં મિત્રો લખી દેવાના રહેશે, ત્યાર પછી એડ્રેસ પૂરેપૂરું અહીં લખી દેવાનું રહેશે, મોબાઈલ નંબર અહીં લખી દેવાના રહેશે, વાલીના મોબાઈલ નંબર આપો તો પણ ચાલશે, ઈમેલ આઈડી અહીં લખી દેવાનું રહેશે, ત્યાર પછી વિદ્યાર્થીનું આઈડેન્ટિફિકેશન માર્ક છે તે અહીં લખી દેવાનું રહેશે, એટલે કે શરીરનું કોઈ પણ ઓળખાતું ચિહ્ન છે તે લખવાનું રહેશે, ત્યાર પછી વાલીની વાર્ષિક આવક કેટલી છે તે વાલીની વાર્ષિક આવક અહીં લખવાની રહેશે, નેશનાલિટી એટલે કે અહીં ઇન્ડિયા લખી દેવાનું રહેશે, ધર્મ કયો છે વિદ્યાર્થીનો તે ધર્મનું નામ લખી દેવાનું રહેશે। આગળ મિત્રો વિદ્યાર્થી જે નવોદયની પરીક્ષા આપવા માંગે છે તે કઈ ભાષામાંથી પરીક્ષા આપવા માંગે છે, ગુજરાતી હિન્દી કે ઇંગ્લિશ, તે ભાષાનું નામ અહીં લખી દેવાનું રહેશે, ત્યાર પછી ધોરણ 3ની વિગત, ધોરણ 4ની વિગત અને ધોરણ 5ની વિગત આપવાની રહેશે। મિત્રો જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાનું નામ અહીં લખી દેવાનું રહેશે, જેમ કે ધોરણ 3માં જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા તે શાળાનું નામ અહીં લખવાનું રહેશે, ધોરણ 4માં વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરતા હતા તે શાળાનું નામ અહીં લખી દેવાનું રહેશે, ધોરણ 5માં વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરતા હતા તે શાળાનું નામ અહીં લખી દેવાનું રહેશે। આગળ મિત્રો શાળાનું લોકેશન આપવાનું રહેશે, શાળા છે તે ગ્રામ્ય વિસ્તારમાં હતી કે શહેરી વિસ્તારમાં તે અહીં લોકેશન લખી દેવાનું રહેશે 3-3માં। ત્યાર પછી મિત્રો અહીં જોઈનિંગ ડેટ લખવાની રહેશે, માનો કે ક્લાસ 3 એટલે કે વિદ્યાર્થીએ ધોરણ 3 છે તે ક્યારે જોઈન કરેલ તે ધોરણ 3ની જોઈનિંગ તારીખ અહીં લખવાની રહેશે, ધોરણ 4ની જોઈનિંગ તારીખ અહીં લખવાની રહેશે, ધોરણ 5ની જોઈનિંગ તારીખ અહીં લખી દેવાની રહેશે। એવી જ રીતે મિત્રો પાસિંગ યર અને મંથ લખવાનું રહેશે, ધોરણ 3 કયા વર્ષમાં પાસ કરેલ છે, કયા મહિનામાં પાસ કરેલ છે તે મહિનો અને વર્ષ અહીં લખી દેવાનું રહેશે, એવી રીતે ધોરણ 4ની માહિતી અહીં લખવાની રહેશે, ધોરણ 5ની પાસિંગ માહિતી અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તાલુકાનું નામ લખી દેવાનું રહેશે, અહીં જે તમે શાળામાં અભ્યાસ કરતા હતા ધોરણ 3, 4 અને 5 તો તે શાળા કઈ તાલુકામાં આવેલ છે તે 3-3 તાલુકાનું નામ અહીં લખી દેવાનું રહેશે 3-3 ધોરણમાં, એવી રીતે નીચે જિલ્લાનું નામ લખવાનું રહેશે અને ત્યાર પછી રાજ્યનું નામ લખી દેવાનું રહેશે। તમામ માહિતી ભરી જાય એટલે અહીં એક ડિક્લેરેશન આપવામાં આવેલ છે તે એકવાર વાંચી લેવાનું રહેશે, આ બોક્સમાં વિદ્યાર્થીની સહી કરવાની રહેશે, આ બોક્સમાં વિદ્યાર્થીના પિતા અથવા તો માતાની સહી કરવાની રહેશે, વાલીની સહી કરાવવાની રહેશે, ત્યાર પછી મિત્રો અહીં જે સ્કૂલના હેડમાસ્ટર છે તેના સાઇન સિક્કા કરાવવાના રહેશે,
आ फॉर्म भराय जाए એટલે ફોર્મ ને વ્યવસ્થિત સ્કેન કરવાનું રહેશે અને તેની પીડીએફ ફાઇલ અથવા તો ઇમેજ બનાવવાનું રહેશે અને તે ઇમેજ આગળ આપણે ઓનલાઈન જે ફોર્મ ભરશું ત્યાં અપલોડ કરવાનું થશે। મિત્રો તમામ માહિતી વ્યવસ્થિત ભરી અને ફરજિયાત અહીં વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે પાંચમા ધોરણમાં વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાંના જે હેડમાસ્ટર છે એટલે કે પ્રિન્સિપાલ છે તેના સહી સિક્કા ફરજિયાત અહીં લગાવવાના રહેશે। સ્ટડી સર્ટિફિકેટ કમ્પ્લીટ કર્યા પછી ફરીથી તમારે વેબસાઈટ ઉપર આવી જવાનું રહેશે। અહીં અમુક તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે તેના આન્સર તમારે યસ કે નો માં દેવાના રહેશે। પહેલો સવાલ એ છે કે વિદ્યાર્થીએ 2022-23 પહેલા ધોરણ 5 ની પરીક્ષા પાસ કરેલ છે કે કેમ। જો વિદ્યાર્થીએ 2022-23 પહેલા ધોરણ 5 ની પરીક્ષા પાસ કરેલ હોય તો મિત્રો યસ સિલેક્ટ કરવાનું રહેશે નહીતર નો સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ વર્ષ 2022-23 પહેલા વિદ્યાર્થીએ ધોરણ 5 ની પરીક્ષા પાસ કરેલ હશે અને તમે યસ સિલેક્ટ કરશો તો તમને ના પાડી દેશે યુ આર નોટ એલિજિબિલિટી। એટલે કે મિત્રો વર્ષ 2022-23 માં વિદ્યાર્થી ધોરણ 5 માં અભ્યાસ કરતા હોવા જોઈએ વિદ્યાર્થીએ ધોરણ 5 ની પરીક્ષા પાસ ન કરેલ હોવી જોઈએ તો અહીંથી તમારે નો સિલેક્ટ કરી દેવાનું। ત્યાર પછી બીજો સવાલ એ પૂછવામાં આવે છે કે વિદ્યાર્થીએ ક્યારે અગાઉ જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ આપેલ છે કે કેમ। જો વિદ્યાર્થીએ અગાઉ ક્યારે પણ જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ આપેલ હશે તો ફરીથી તે બીજી વખત પરીક્ષા નથી આપી શકતા। જો તમે યસ સિલેક્ટ કરશો તો ફરીથી તમને ના પાડી દેશે યુ આર નોટ એલિજિબિલિટી। એટલા માટે વિદ્યાર્થીએ ફરીથી અહીં નો સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી પૂછવામાં આવે છે કે વિદ્યાર્થીએ આ જે પરીક્ષાના શરતો અને નિયમો છે તેની બુકલેટ વાંચેલ છે કે કેમ। જો મિત્રો અહીં તમે નો સિલેક્ટ કરશો તો અહીં તમારે પહેલા બુકલેટ વાંચવાનું રહેશે તેવું તમને કહેવામાં આવશે એટલા માટે અહીં મિત્રો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછીનો સવાલ છે કે વિદ્યાર્થી જે જગ્યાએ રહે છે તે રહેઠાણનો જિલ્લો અને ધોરણ 5 માં જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાનો જિલ્લો બંને જિલ્લો એક છે કે કેમ। મિત્રો અહીં બંને જિલ્લો એક હોવો જોઈએ એટલા માટે તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે નો સિલેક્ટ કરશો તો ફરીથી ના પાડી દેશે યુ આર નોટ એલિજિબિલિટી। એટલા માટે વિદ્યાર્થી જે જગ્યાએ રહે છે અને ધોરણ 5 માં જે શાળામાં અભ્યાસ કરે છે તે બંનેનો જિલ્લો એક હોવો જોઈએ એટલા માટે અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ આપણે જે સ્ટડી સર્ટિફિકેટ જોયું હતું તે સ્ટડી સર્ટિફિકેટમાં વિદ્યાર્થીએ પોતાના શાળાના આચાર્યની સહી કરેલ છે કે કેમ। મિત્રો સહી કરાવી ફરજિયાત છે એટલા માટે તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી 31 જુલાઈ 2022 પહેલા વિદ્યાર્થીને ધોરણ 4 માંથી ધોરણ 5 માં એડમિશન આપેલ છે કે કેમ તો અહીં પણ તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। વિદ્યાર્થી પાસે આધાર નંબર છે કે કેમ, જો આધાર નંબર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને જે આધાર કાર્ડના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। આગળ સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે પરંતુ મિત્રો વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ નંબર નથી તો અહીં તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે। ફરીથી મિત્રો આ મુજબનો એક મેસેજ જોવા મળશે, ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીં જે વિદ્યાર્થીના વાલી છે તેનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરી અને મિત્રો તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। વિદ્યાર્થી ધોરણ 5 માં જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળા કયા રાજ્યમાં આવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। શાળા કયા જિલ્લામાં આવેલ છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। વિદ્યાર્થી કયા રાજ્યમાં રહે છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। વિદ્યાર્થી 5મા ધોરણમાં જે શાળામાં ભણે છે તે શાળાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। વિદ્યાર્થીનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। વિદ્યાર્થીની જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। વિદ્યાર્થીના માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। પિતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। વાલીનું નામ જેમ કે દાદા દાદી ભાઈ બહેન તેનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે પરંતુ તે ઓપ્શનલ છે, તમે વાલીનું નામ ટાઈપ ન કરો તો પણ ચાલે પરંતુ જો તમે ટાઈપ કરશો તો વિદ્યાર્થી સાથે તેનો શું સંબંધ છે તે અહીં સંબંધ ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી નેશનાલિટીમાં ઇન્ડિયન ઓટોમેટિક લખેલ જ આવશે। ત્યાર પછી મિત્રો આઈડેન્ટિફિકેશન માર્ક અહીં લખી દેવાનું રહેશે। શરીરની કોઈ પણ ઓળખાતી ચિહ્ન છે તે અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। કેટેગરી કઈ છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। આ બોક્સમાં આખે આખું પૂરેપૂરું એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે। જિલ્લા તાલુકા વાઇઝ અહીં એડ્રેસ ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો વિદ્યાર્થી કઈ ભાષામાં પરીક્ષા આપવા માંગે છે, ઇંગ્લિશ હિન્દી ગુજરાતી જે ભાષામાં પરીક્ષા આપવા માંગતા હોય તે
लैंग्वेज अहींथी सिलेक्ट करी देवानी रहेशे। जो टेलिफोन नंबर यूज करता होय तो एसटीडी कोड साथे टेलिफोन नंबर तमारे लखी देवाना रहेशे। त्यार पछी विद्यार्थी विकलांग होय तो तेनो प्रकार सिलेक्ट करी देवानो रहेशे। विद्यार्थी विकलांग न होय तो ए नन सिलेक्ट करी देवानुं रहेशे। धर्म क्यों छे ते धर्म अहींथी विद्यार्थीए सिलेक्ट करी देवानो रहेशे। त्यार पछी आधार कार्ड नंबर आ बॉक्स में टाइप करवाना रहेशे। जो आधार कार्ड नंबर नथी तो मित्रों तमे तेने ब्लेंक छोड़ी सकशो। त्यार पछी विद्यार्थीना जे वालिद छे माता पिता छे तेनी वार्षिक आवक केटली छे ते वार्षिक आवक आ बॉक्स में टाइप करवानी रहेशे। त्यार पछी जेवी रीते आपणे स्टडी सर्टिफिकेट भरेल हतुं तेज सेम माहिती अहीं फरीथी तमारे ऑनलाइन पण भरवानी रहेशे। मित्रों अहीं राज्यनुं नाम जिल्लानुं नाम अने जे तालुकानुं नाम छे ते ऑटोमेटिक आवी जशे। विद्यार्थी धोरण 3 धोरण 4 अने धोरण 5 मां जे शाळामां अभ्यास करे छे ते शाळा क्या गाम मां आवेल छे ते गामनुं नाम अहीं लखी देवानुं रहेशे। मित्रों ए शाळानुं नाम लखी देवानुं रहेशे। त्यार पछी मित्रों स्कूलनी स्थिति एटले के स्कूल छे शाळा छे ते शहेरी विस्तारमां छे के ग्राम्य विस्तारमां ते मित्रों तमारे त्रणे त्रण जग्याएथी सिलेक्ट करी देवानुं रहेशे। त्यार पछी मित्रों वर्ष छे अने महीनो छे ते पण अहीं ऑटोमेटिक लखेल ज आवशे। त्यार पछी नीचे स्क्रोल करवानुं रहेशे अने आगळ तमारे डॉक्युमेंट अपलोड करवाना रहेशे। सौथी पहेला विद्यार्थीनो पासपोर्ट साइजनो फोटोग्राफ अपलोड करवानो रहेशे। पोटानी जे साइज छे ते ओछामां ओछी 10 केबी अने वधुमां वधु 100 केबी सुधी होवी जोईए। जे फाइल अपलोड करो ते फाइलनुं फॉर्मेट जेपीजी फॉर्मेट अथवा तो जेपीई फॉर्मेट ज होवुं जोईए। मित्रों अहीं चोइस फाइलना बटन उपर क्लिक करशो तो डिवाइस ओपन थई जशे। ज्यां तमे विद्यार्थीनो पासपोर्ट साइजनो फोटो स्कैन करी राखेल छे तेना उपर क्लिक करशो तो फोटोग्राफ अपलोड थई जशे। एवी ज रीते विद्यार्थीनी सिग्नेचर पण अपलोड करवानी रहेशे। त्यार पछी मित्रों विद्यार्थीना वाली माता अथवा तो पिताની સિગ્નેચર અહીં અપલોડ કરવાની રહેશે। અને આગળ આપણે જે સ્ટડી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી અને તે ભરેલ હતું કે જેમાં વિદ્યાર્થી ધોરણ 5 માં અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યના સહી સિક્કા કરેલ છે તો તે સ્ટડી સર્ટિફિકેટની મિત્રો સ્કેન કોપી કરવાની રહેશે અને જેપીઈજી અથવા તો જેપીજી ફોર્મેટ બનાવી અને તે સ્ટડી સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે। સ્ટડી સર્ટિફિકેટની સાઇઝ ઓછામાં ઓછી 50 કેબી અને વધુમાં વધુ 30 કેબી સુધી હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો અહીં સેવ એન્ડ પ્રિવ્યુ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એન્ડ પ્રિવ્યુ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે અરજી ફોર્મ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે। અને મિત્રો પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જાય એટલે તમારે તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે। તમામ માહિતી સાચી હોય તો મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો સબમિટ નો ઓપ્શન જોવા મળશે। સબમિટ ના બટન ઉપર ક્લિક કરી દેશો તો ફાઇનલી તમારી અરજી સબમિટ થઈ જશે। તો આવી રીતે મિત્રો નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 6 ના પ્રવેશ માટે જે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે તેમાં તમે જાતે જ અરજી ફોર્મ ભરી શકશો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ।